আমরা ম্যানি যোদ্ধা ম্যানি যোদ্ধা ম্যানি যোদ্ধা আও માલધારી ગણો ને તો બધા કરતા દુખી ગણાય અત્યારે બીજી સોણી માલધારી નો થાય તો ઉભો તો ને બાણ માથું મારીને પારું પકડી લીધું ઇયાલી ભેવા આવી પાડી મળી નાખી શાળી પસાર ગણતરી માં આવે હાવસ હા બાકી આ જંગલમાં માલધારી નો હોય ને તો ગામડા નો ઓહાપો થઈ જાય ત્રણ હાવટ ને પહોંચી જાવ તમે દીપડા ને બત દીપડા ને ગોદડા માં બથ માં લઈને શોખ માં લઈ જાવ તો આપણે અહીંયા આવી ગયા છીએ નેહડા માં આ છે ને આખી નદી છે નદી ના કાંઠે છે આ નેહડું આગળ હા ખરેખર વાતાવરણ નથી સારું શું તમારું શું કેવું તમે વાતાવરણ માં સાહેબ એવું છે કે ઘર નું વાતાવરણ આમ સારું માલધારી માટે એવું છે કે માલધારી ગણો ને તો બધા કરતા દુખી ગણાય અત્યારે અત્યારે એટલે કાયમિક માટે કે આ ભેહું જે છે એનું દૂધ નું પાલન અહીંયા થાય તો અહીંયા થાય એનો પૂરો ભાવ અહીંયા ન મળે અને આ પાપડી છે એના ભાવ ઓણ કઈક મીડિયમ માં છે આ ફાય 2000 રૂપિયા તો આમાં બીજી સોણી માલધારી નો થાય નીણપુણા નો ખર્ચો નથી એમ પાછું માલ નું અમારે ખરીદી એટલી બધી ન થાય કારણ અમારો માલ હા ઉઘાડો અને ગામડો માંથી આવે જે પણ ગ્રાહક આવે આ ભેહું આમ રૂપાળ્યું આમ જોઈ ભાગે ઉઘાડ્યું એટલે કે તમારી ભેહું નબળ્યું બહુ પણ અહીંયા ખાવા જ અટાણે કઈ ન અટાણે 3 મહિના તો ભેહું હાવ ભૂખ જ બેઠવાની પછી વેસાતો લઈ નાખી તો એ પૂળો પૂળો નાખી તાણ્યા તણ્યું નાખી દિવસ કપાય એવું હાવજ આવી જાય પણ આ ભેહું ને હિસાબે બીક અમારે કઈ નહીં ભેહું ને ખબર પડી જઈ એટલે હાવજ અંદર ન આવી શકે પછી આમ બહાર આટા મારી યા જાય પણ ફેન ને ખબર પડી ગઈ એટલે અંદર ન આવી શકે તમે અહીંયા કેટલા વર્ષથી અહીંયા મારે અમારે છે 31 વર્ષ અહીંયા હા તી પેલા વેરાગન નું નેહડું ત્યાં 30 વર્ષ રહ્યા તી પછી અમારા ગઢિયા તો ગરી માંથી રહેતા જ આવે છે એમનું કોઈ દી એવું બીનું કઈ હુજે આવે અંદર હાવજ આવી હા 2 વર્ષ લગી ઉપરા ઉપર જેઠ મહિનામાં દર વર્ષે મારે 2 પારું મન નાખે મારી પગરી કરી સરકાર વળતર આપતું નહીં નથી આપતું નથી આપતું પેલા વળતર આપતા હતા પછી હવે કઈ આપતા નથી હવે અમે કઈ અરજી કરતા નથી વળતર મળે નહીં ખોટું ધોળાધોળ વધી જાય એવું થાય ખબર છે ધંધામાં તો જો બધે ધંધો હોય તો આ તો શું છે તમે અહીંયા આવ્યા છે સંબંધ બંધાણો નવો હા તમારા સરપંચ એટલે સંબંધ બંધાણો હજી હાજી સાહેબ હાજી સાહેબ સેલ્યુટ મારી સેલ્યુટ મારી પડે ને સાહેબ ને હાથોળેલી બીડી હા ઘરની અંદર તો એ જ વસ્તુ મળે આવો પાંડા મફત ના જરદો લેવો પડે હા તો મેં તો નાનું અમે તો નાનું પી ને અમુક અમુક પીતા હોય ને એટલી સહન કરે તડકો એટલો સહન કરે ને વરસાદ એટલો સહન કરે એમને આ સુટ્યું માથે વરસાદ ગમે એટલો પડતો હોય તો એને આમને બેહવાનું
તમને કોઈ ભેગો થઈ ગયો કે નહીં? હાવડ હાવડ અમાર એટલે હામા હામા થાય જ, અમે ભેહો મરાય એટલે થાય જ હામા હામા. એટલે આમ હાવડ ખરેખર બધા એમ કહે છે કે દીપડો આ ખરાબ હાવડ સારો એવો કે હાવડ નહીં તમે જોયું નહીં હોય ફોન બોન માં અહીંયા વીછો હોય જવાનડા ને ભણિયા એ અત્યારે લગભગ ભાવનગર દવાખાને છે. અમીનભાઈ દેશી લગાડી છે લગાડો આગાઉ કા ભાગો છો? એટલે એ વાત તો સાચી છે ને કે હાવજ માં વાંધો ઓછો આવે, દીપડા નો ભરોસો નહીં. હા દીપડા નો ભરોસો નહીં. કાલે તો મારા કરી ગયો, ગઈ રાતે એક વાસણા નોરિયા મરી ગયો દીપડો. કાલે હા ગઈ રાતે 1:30 વાગે કરી ગયો તો વાસણા નોરિયા મરી ગયો. ત્યાં ગા થોડી તો જોડે હું અંદર બહાર આમ અને આમ તો વાસણ બાંધ્યું હતું. દીપડો હુમલો કરી ગયો ભાણિયા બેઠે. હા મારણ તો કરી નાખ્યું હતું, મારણ કરી નાખ્યું એટલે બસાવાળી હીણ હતી ને ભેહું આમ થોડીક સેટ્યું છું. અમે આમ ભેહું થી થોડાક સેટા પડખે હાલ્યા એટલે બસું રાઈટ નાખીને ભાઈ ને હીણ રૂમ મૂકી સીધી. અમે આમ હમા ઉભા રહ્યા, બે જણા અમે બે ભાઈ હતા. એક ભાઈ ભાગી ગયો તો એક ભેહ ની વાહે આવી ગઈ, પછી બીજી ભેહ હતી આઠ ફૂટ બાંધી ગઈ નગર વીઠી નાખત મને. હા 280 જણ વાળી ગયું ને રાઈડ નાખ્યું, રાઈડ નાખ્યું હિ આમ હતી રૂમ જ મૂકી સીધી એમ. પછી છે ને ક્યાં ભેહ આઠ ફૂટ બાંધી ગઈ આડી પડી ગઈ ભેહ નહીં તમારી ભેહ નો હાલે આ ભેહ ને અહીંથી છે ને આ રોડે આવ્યા ને તમે આ રોડ તર્યા ને ત્યાં આવે ને જનાવર ત્યાં ખબર પડી જાય ભેહ ને. હા વાસ આવી જાય નહી ના ખોડા ની હરાયણી વગાડે ઉભી થઈ જાય ફડકા કરવા મળે ત્યાં ઉભા થઈ જાય બચ્ચું બચ્ચું કરીએ જનાવર પછી જોક પડશે પછી નો આવીએ. ક્ષેત્રવાનું એને એવું જ હોય સાહેબ કે ઉભો ને બાણા માથું મારીને પારું પકડી લીધું ન્યાલી ભેહું આવી પાડીને મળી નાખી એમ થઈ ગયું કે અહીંથી એટલી હશે જનાવર ભેહું એટલી હશે ને એટલે માલ ને ગમે પકડી લીધું નાનું પારું વાસરું કે ઢોરું પછી એને મુકાવાનું નહીં, મુકાવો તો દુખી એની કરતા એક ફેસલો થઈ જાય પછી ભેહું નાકલી દેવું પડે. કઈક ભેહું મર નાખે કઈક જનાવર હટાવી દીધું હોય. આપડે કેટલા જનાવર છે? જનાવર તો 40-50 ગણતરી માં આવે હાવસ. હા એટલા બધા? હા એટલા તો હોય ને બધે છે. પણ હવે કે છે કે અહીંયા ઓછા છે, બહાર નીકળી જાય, બહાર બહુ નીકળી જાય હાવરો. હવે ત્યાં ક્રાકર્સ ની ન્યા છે તૂટી ગયા. હા ઠેઠ તળાજા સુધી ચો તો નીકળી જાય હાવર. અહીંયા તો રાતે તમે જમવા બેઠા હોય ને હાવર ની ઊંકું હંભળાતી હોય તો હું ક્યાંની કહેવત છે ને પાંચ ગાવ અગાઉ ઊંકતો જાય આપણને ભડકાડા વાગે કાંઈ બેઠો. બાકી આ જંગલ માં માલધારી નો હોય ને તો ગામડો નો ઓહાપો થઈ જાય. હા ગામડો માં ઓહાપો તો થાય જ, કારણ કે જંગલ માં આવું હોય ઘણો ખરો માલધારી ના માલ મારે આ મારે. જંગલ માં ન હોય તો હાવજ આ જંગલ માં રહે જ કેમ? આ મોટી ગરી માં પેલા નીહડા ખાલી કરી નાખ્યા. હા મોટી ગરી માં પેલા નીહડા ખાલી કરી નાખ્યા તો હવે મોટી ગરી માં તમને હાવજ ક્યાંય જોવા ન મળે, ક્યાંય ન મળે એમ. હા અને પહુ એ મોટી ગરી માં ઓછા પછી પછી માણા ઓછે આવે. ગમે આટા મારતા તમે અહીંયા શું કરશો એ જાણી લેવાનું. લગભગ તો બને જ નહીં કે આ સાલુ નીહડા છે ત્યાં અને ન્યા નથી બન્યું કે બન્યું બન ભાગશે એમાં ન્યા હાઉસ ના શિકાર થઈ ગયા તો કઈ રીતે છે સાહેબ ને? પછી રાણપુરિયા સાહેબે એવો પ્રશ્ન કર્યો સાહેબ ન્યા શિકાર છે અને અહીંયા કેમ ન થયા? પછી રાણપુરિયા સાહેબે કીધું અહીંયા માલધારી ના નેહડા સાલુ અહીંયા કોઈ પણ અવર જવર કરતો હોય તો માલધારી ગમે ને ભાળી જાય તો હમો માણા ડરે.
કે હમો માણસ દોડી જાય. અને આ જે સિંહ હોય ને, સિંહ ને ગોતવો હોય ને તો એનથી નથી જડતો, માલધારી થી જડી જાય. કારણ કે માલધારી થી જડે અન્યારે હાવર હુતા હોય, તમે કહી લે હાવર તમને ન દેખાય. અહીંથી ઓલી વાયર દીલર સેટો હોય તો ભે હારી હોય ખબર પડી જાય કે અહીંયા હાવર છે. હાજુ માંદું હોય તો જાજો આધાર અમારો લે, માલધારી ને પૂછે કે હોય ક્યાંક તો સાઈન કરજો. એની વાહિને શું હોય, તમે તો આટા મારતા તમારી વાહિને જવાની જરૂર ક્યાં છે? એ વાવાઝોડું છે ને, વાવાઝોડું થી પછી તપાસમાં આવ્યા પછી બે મેડમ ને અમારે વાવાઝોડામાં પરિસ્થિતિ દી આઠવાનું ચાલુ થયું હતું. આખી રાત પછી જો ખાટલા હેઠ રહીને રાત કાઢી, સવારે 7 વાગે માલ લઈને ભણ્યા ગયા. ત્યાં સુધી આહંત ઉડી ગયું હતું, માથે પાણા હોય છે પડત પણ રહી ગયું. અને પતરા જે ઉડી ઉડીને આવ્યા ને, કઈક ઓલે ફેરવી ગયા, કઈક આવેડા આમ જાય ઓલી પાસે અમારા પતરા આમ જાય ગયા. માલ ને ટોસો થયો નતો. હાલો મિત્રો, હવે અહીંથી નેહડા માંથી આપડે ગાય થી રજા લઈ મહેમાન ગતિ માં મજા આવી. વાળું પાણી કરું કે છે, પણ આપડે બીજી જગ્યાએ જવું છે. બીજી વાર આવશું સ્પેશિયલ પાકું, આ વખતે આવશું ને જમશું. અમારા મેન યોદ્ધા, મેન યોદ્ધા, મેન યોદ્ધા. તમારે પણ આની ક્યાં જરૂરત પડે, તમારે ખાલી ગોદડું જોઈએ. દીપડા જેવો ટાણો હોય ને એવું વર્તી લેવાય, સુખમાં રડાય ને દુઃખમાં હસાય નહીં, સુખ દુઃખ જીવન ની અંદર એવા કરે. તમારે દીપડા હાટું કુવાડી ની જરૂર નથી, ગોદડું હોય તો થઈ ગયું. તમારે દીપડા ને જ નકરે માલધારી પકડી લે, પણ ઓશિતા ના મોટા માલ લે એનું શું કરવું? આવજો માતાજી. વીર યોદ્ધા, હે વીર યોદ્ધા. હા આ મૂળ છે, એક આકાર છે ઠીક. એટલે આ આમ કરી આમ હતું. હા આમ હતું, વાવાઝોડા ના હિસાબે આમ કરી નાખ્યું છે. એ પીપર છે, એના મૂળ ગુળ હવે આધારે જીવે છે. એમનું 6 વર્ષો જૂનું ઝાડ હતું, 40-45 વર્ષની દાગીનો હતો, ટાળી દીધો વાવાઝોડા. તો આપણે નેહડેથી નીકળી ગયા છીએ, અને હવે આપણે જઈએ છીએ આપણી ભેગા જે વીર યોદ્ધા છે રસિકભાઈ, સરપંચ ગામ લાસા, એમની વાડી. આપણે જમવાનું જે વાત થઈ હતી દહીંની તિખારી, આપણે તલાળાથી દહીં હોટ લીધું હતું, તો ત્યાં બધી તૈયારીઓ થવા માંડી છે. આપણે ત્યાં જઈને ભોજન ગ્રહણ કરશું, બરોબર છે? ચાલો રઘુભાઈ નીકળશું ને. હવે યસ, મળીએ ત્યાં વાડીએ. યોદ્ધા શું કે યોદ્ધા, ઓકે વાડીએ મળીએ. અમીનભાઈ હા મોજમાં ને,
અરે કાઈ ઘટે એમાં નેહડા પણ આમ તો દૂધ નાખો જગ ખાલી કરતા અરે તો ઈ તો હા યોદ્ધાએ જગ માંડ્યો યોદ્ધાએ પણ આખો જગ માંડ્યો મે એમની દૂધ નો જગ માંડ્યો મોઢે બરોબર તો ચા આવી તો કેટલી મોઢે માંડવી જોઈએ ને એમાં ઈ રમત કરી ગયા આપડે સરપંચ નું ગામ લાચા ને એવું લાસા લાસા પૂગી ગયા છે એની વાડી એ જાય છે સરપંચ ની વાડી આવી ગઈ છે એમાં ને બસ હવે આવી ગયું ખેતર ચાલો આપડે સરપંચ ની વાડી આવી ગયા છીએ મિત્રો હવે આપણે જમી લઈએ જમવામાં છે તમે જોયું એમ આપણી ઘરના અંબાની ઘરની કેરી છે પછી ગાંઠિયાનું શાક છે તિખારી છે રોટલા છે રોટલી છે અથાણું છે મુરબો છે દૂધ છે ઘરની દેહનું અને વાડીની મોજ છે અને કાયદેસર પ્રોપર ગરમા છે ટૂંકમાં બરોબર છે હવે આપણે જમી અને ભાગશું અમરેલી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો જય માતાજી હર હર મહાદેવ ગુડ નાઇટ